વિનોદભાઈ ચાવડાનો માંડવી ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો. લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી ટર્મ માટે ચૂંટાયેલા સાંસદ શ્રી વિનોદ ચાવડાએ માંડવીમાં આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો, જેમાં સૌ ભાજપના કાર્યકરોનો આભાર માની સૌને આવનાર સમયમાં વધુ ને વધુ વિકાસ સાથે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર પોતાની ફરજ સમજી કામ કરે તેવી અપીલ કરી હતી. સૌ કાર્યકરો મતદારોનો આભાર માનતા શ્રી ચાવડાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો મતદાતાઓએ કરેલી દિલથી મહેનત થકી આજે ભારત દેશને સર્વોચ્ચ સ્થાન પર આગળ વધારવાના હેતુથી દિવસ રાત કામ કરતા શ્રી નરેન્દ્ર મોદીના હાથને મજબૂત બનાવી દેશને સર્વોચ્ચ ઊંચાઈએ લઈ જવાના અભિયાન પર લાગી જવા અનુરોધ કર્યો હતો. પ્રથમ તો તમારા માધ્યમથી હું કચ્છ મોરબીની જનતાનો આભાર માનું છું, ધન્યવાદ કરું છું, એમને શુભકામનાઓ પાઠવું છું અને આભાર દર્શન માટે દરેક તાલુકામાં અમે જઈ રહ્યા છીએ. આજે અમે માંડવી શહેર અને તાલુકાના સૌ મતદારો અને લોકોનો આભાર માન્યો છે. અમારા કાર્યકર્તાઓને પણ અભિનંદન આપ્યા છે, એમનો પણ આભાર માન્યો છે. અનેક સામાજિક સંસ્થાઓ, સમાજના આગેવાનો, અલગ અલગ સંગઠનો, જે જે લોકોએ આ ચૂંટણીની અંદર એમનો સાથ અને સહકાર મળ્યો હતો, આજે જંગી જે બહુમતી લીડ ભારતીય જનતા પાર્ટીને કચ્છની અંદર ત્રીજી વખત જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે તમારા માધ્યમથી હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારા માંડવી શહેરના અને માંડવી તાલુકાના સૌ લોકો, જનતા, મતદારો અને અમારા કાર્યકર્તા આગેવાનો સૌનો આભાર માનું છું. સૌથી પહેલાં તો કચ્છની પ્રજા અને માંડવી તાલુકાની પ્રજાને હૃદયભાવથી હું એમનો આભાર વ્યક્ત કરીશ કે તેઓએ ત્રીજી વખત આદરણીય વિનોદભાઈ ઉપર વિશ્વાસ રાખી અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરી એકવાર મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકારને અવસર આપ્યો છે અને વિનોદભાઈને બહુ જંગી બહુમતીથી જ્યારે કચ્છની અને મોરબીની પ્રજા અને ખાસ કરી માંડવી તાલુકાની પ્રજાને જે સહયોગ કર્યો છે ને જે સહકાર આપ્યો છે, જે મતદાન વિનોદભાઈની તરફેણમાં કર્યો છે, એ બદલ તાલુકાની અને નગરની પ્રજાનો હૃદયભાવથી હું આભાર વ્યક્ત કરું છું અને એમને ખૂબ અભિનંદન પાઠવું છું.